नमस्कार विद्यार्थी मित्रों, वाणिज्य पत्र व्यवहार अने सेक्रेटरी प्रेक्टिस नी अंदर भाग बेमा सेक्रेटरी नो अर्थ, सेक्रेटरी ना प्रकारों, सेक्रेटरी नो महत्व ए अपने जोई गया छे। एमा सेक्रेटरी ना प्रकारों पैकी कंपनी नु सेक्रेटरी, कंपनी धारा मुजब सेक्रेटरी नी स्थापना करवामां आवे छे, ते एनी व्यक्ति नी निमणूक करवामां आवे, त्यारबाद ए व्यक्ति नी लायकत अने गुणों केवा होवा जोईए ते अगत्यनुं छे। सामान्य रीते सेक्रेटरी एनी व्यक्तित्व, एनो विकास, बुद्धि चातुर्य, वहीवटी कुशलता अने ज्ञाननी जरूर होवी जोईए। तदुपरांत एनी जुदी जुदी लायकातो छे, ते लायकातोनो पण सेक्रेटरीमां होवी जोईए। एटले के कंपनीने लायक, कंपनीने जरूरियात होय ए प्रमाणे सेक्रेटरीना गुणों होवा जोईए अने एनी लायकत योग्य प्रमाणमां होवी जोईए, ते आपणे जोईए। कंपनी धारा मुजब कंपनीना मालकामां विशिष्ट संचालकीय अधिकारी छे, जेने कंपनी धारानुं पालन करीने असरकारक कार्यदक्ष वहीवट करवानुं छे। नवा कंपनी धारा 2013 मुजब सेक्रेटरी ने चावीरूप संचालक व्यक्ति नो दरज्जो आपवामां आवे छे। कंपनी धारामां आवी चावीरूप संचालक व्यक्ति KMPમાં 5 વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવે છે। મેનેજિંગ ડિરેક્ટર અથવા મુખ્ય વહીવટી અધિકારી અથવા મેનેજર, નંબર 2 કંપની સેક્રેટરી, નંબર 3 મુખ્ય નાણાકીય અધિકારી, નંબર 4 પૂર્ણ સમયના સંચાલક અને નંબર 5 કંપની ધારા મુજબ જે જાહેર કરવામાં આવે તે અધિકારી। હવે આપણે જોઈએ સેક્રેટરીના ગુણ અને લાયકાત। કંપની માળખામાં સેક્રેટરીનું સ્થાન ચાવીરૂપ સંચાલક વ્યક્તિ તરીકે નિશ્ચિત થયા બાદ સ્વાભાવિક રીતે જ તેની જવાબદારીઓ અને કાર્યક્ષેત્રમાં વધારો થાય છે। આ જવાબદારીને યોગ્ય રીતે વહન કરી શકે તે માટે તેની પાસે કંપની ધારા મુજબ અનિવાર્ય શૈક્ષણિક લાયકાત અને વધારાની લાયકાતની જરૂર હોવી જોઈએ। તો હવે આપણે એમને જોઈએ સેક્રેટરીના ગુણો, સેક્રેટરીમાં કેવા કેવા ગુણ હોવા જોઈએ। તો પહેલું, સુંદર સ્વાસ્થ્ય। કંપની સેક્રેટરી મુખ્ય વહીવટી વડા હોવાને કારણે તેણે વિવિધ તબક્કે અથાગ પરિશ્રમ કરવો પડે છે, અનિયમિતતાનો સામનો કરવો પડે છે। આવા કઠિન કાર્યો આસાનીથી કરવા તેની પાસે સુંદર સ્વાસ્થ્ય હોવું જરૂરી છે, જેથી તે થાકનો અનુભવે। શારીરિક રીતે સારું સ્વાસ્થ્ય અને માનસિક રીતે પણ તે સ્વસ્થ રહે છે। બીજું લક્ષણ છે એનું પ્રામાણિક। સેક્રેટરી કંપનીમાં મુખ્ય ચાવીરૂપ સંચાલક વ્યક્તિ છે, જેના કારણે તે કંપનીની અનેક બાબતો જાણતો હોય છે, તેથી તે શુભ નિષ્ઠાથી અને પ્રામાણિકતાથી કામ કરે તે જરૂરી છે। તેની સુટેવો અન્ય અધિકારીઓને પ્રેરણારૂપ બને છે અને પોતે ચારિત્રવાન બને છે। અંગત હિતની જાળવણીના બદલે કંપનીના હિતની જાળવણી માટે તેનામાં પ્રામાણિકતા જરૂરી છે। હવે આકર્ષક વ્યક્તિત્વ। સેક્રેટરી એ કંપનીના વિવિધ પક્ષકારો સાથે કામગીરી બજાવવાની હોય છે, જેમ કે શેરહોલ્ડર, ડિબેન્ચર હોલ્ડર, સંચાલક મંડળ, સરકારી અધિકારીઓ, કર્મચારીઓ, સામાન્ય પ્રજાજનો વગેરેને સાથે કામગીરી કરવાની હોય છે। સાથે સાથે સરકારી વિભાગો, બેંકો અને અન્ય નિષ્ણાત વ્યક્તિઓ સાથે પણ કામગીરી કરવાની હોય છે। એનું વ્યક્તિત્વ સામા પક્ષને પ્રભાવિત કરી શકે તેવું પ્રભાવશાળી અને આકર્ષક હોવું જોઈએ। નંબર 4 તેજસ્વી બુદ્ધિ પ્રતિભા। સેક્રેટરી એ રોજબરોજના વહીવટ કાર્ય કરવાનો હોય છે। સેક્રેટરીએ ધંધાકીય, આર્થિક, ધારાકીય અને નીતિ વિષયક ફરજ બજાવવાની હોય છે। આ કાર્યો સરળતાથી થાય તે માટે તેનામાં તેજસ્વી બુદ્ધિ પ્રતિભા જરૂરી છે। નંબર 5 નિર્ણય શક્તિ। કોઈપણ બાબતમાં ત્વરિત નિર્ણય લેવાનું કાર્ય મુશ્કેલ હોય છે, પરંતુ રોજબરોજના સફળ વહીવટ માટે ઝડપી નિર્ણય શક્તિ જરૂરી છે।
जो सेक्रेटरी झड़पी अने योग्य निर्णय ले तो कंपनी ना समय साधन अने शक्ति नो बचाव थाय छे। नंबर 6 विश्लेषण शक्ति। सेक्रेटरी ए कंपनी वती करारो करवानो होय छे तेना संदर्भमां जुदा जुदा पासानुं विश्लेषण करवानी क्षमता होवी जोईए। कोई वहीवट प्रश्न उभा थाय तो तेनी छणावट करी दूरगामी परिणामो विचारीने निर्णय लेशे। जो विश्लेषण क्षमता न होय तो कोई खोटी निर्णय लेवा जवानो भय होय छे। नंबर 7 उत्साह। उत्साही सेक्रेटरी अन्य कर्मचारी माटे प्रेरणा होय छे कारण के निरुत्साही व्यक्ति काम ने बोझ बनावी दे छे ज्यारे उत्साही व्यक्ति कार्य ने सरल बनावे छे। नंबर 8 वफादारी। सेक्रेटरी कंपनी नो मुख्य अधिकारी होवाने कारणे तेनी पासे कंपनी घणी बधी संवेदनशील बाबतो अने गुप्त बाबतो होय छे माटे तेनामां वफादारी जरूरी छे। जो ते हरीफ कंपनी ने रहस्य आपीने अंगत स्वार्थ साधे तो कंपनी चाली शके नहीं। नंबर 9 आत्मविश्वास। सेक्रेटरी जे कार्य करे अथवा निर्णय ले तेमां तेनो आत्मविश्वास होवो जोईए। ते जे कामगीरी करे तेमां सफलता मळता तेनो आशावाद होवो जरूरी छे। आत्मविश्वास धरावतो सेक्रेटरी एटले गुचो सरळताथी उकेली शकाय छे। नंबर 10 गुनेह अने सफलता। सेक्रेटरी पासे कायदानी जटिल बाबतोनी समझवानी मुश्किल संजोगोने आसान बनावनी गुनेह होवी जोईए। પોતાની આસપાસ શું બની રહી છે, કેવા ફેરફારો થઈ રહ્યા છે તેનો ખ્યાલ ચપળ વ્યક્તિને તરત આવી જાય છે। નંબર 11 દીર્ઘદ્રષ્ટિ। સેક્રેટરી રોજબરોજમાં વહીવટ કાર્યો સાથે સંકળાયેલો હોય પરંતુ તેણે લીધેલા નિર્ણયોની ભવિષ્યમાં અન્ય કાર્યો પર કંઈક અને કેવી અસરો પેદા કરશે તેનો અસરકારક વર્તમાનમાં આવવો જોઈએ। નંબર 12 નેતાગીરી। સેક્રેટરી કંપનીમાં ઉચ્ચ હોદ્દો ધરાવતો જવાબદારી અધિકારી છે। તેના હાથ નીચે ઘણા બધા અધિકારીઓ કાર્ય કરતા હોય છે। તેમની પાસેથી સમયસર ધાર્યું કાર્ય કરવાની ક્ષમતા તેનામાં હોવી જોઈએ। આ માટે કાર્યસૂચ પહેલ કરવાની વૃત્તિ, સહકારની ભાવના, સાહસિકતા વગેરે નેતાગીરીના ગુણો તેનામાં હોવા જોઈએ। હવે સેક્રેટરીને લાયકતો। સેક્રેટરીની લઘુત્તમ લાયકાત કંપની ધારામાં જણાવેલ છે, પણ સેક્રેટરી પાસે આના કરતાં વધુ લાયકાત હોય તો તે સેક્રેટરી તરીકે યશસ્વી ફરજ બજાવી શકે। આ લાયકાતોનું શિક્ષણ અને તાલીમ દ્વારા મેળવી શકાય છે તે નીચે મુજબ છે। પહેલું શૈક્ષણિક લાયકાત। સેક્રેટરી પાસે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયાનું પ્રમાણપત્ર હોવું જોઈએ। બીજી રીતે કહીએ તો તે કંપની ધારાની જોગવાઈ મુજબ સેક્રેટરી હોવો જોઈએ। આ ઉપરાંત કાયદાની ડિગ્રીઓ તેને દસ્તાવેજો બનાવવામાં અને કરાર ઘડતરમાં પરસ્પર ઉપયોગી હોવી જોઈએ। નંબર 2 હિસાબી વ્યવસ્થાનું જ્ઞાન। કંપનીના હિસાબો વ્યવસ્થિત રખાય, કાયદા મુજબ રખાય, સમયસર ઓડિટ થાય તે તેની ફરજ છે, તો જ શેરહોલ્ડર સમક્ષ વાર્ષિક હિસાબ રજૂ કરી શકાય। આ બધું જ ત્યારે શક્ય બને જ્યારે તેની પાસે હિસાબી વ્યવસ્થાનું પ્રાથમિક જ્ઞાન હોય। ત્રીજું કાર્યાલય સંચાલનનું જ્ઞાન। કાર્યાલયનો વહીવટ સેક્રેટરી છે। કાર્યાલયના કાર્યોની જાળવણી માટે જુદા જુદા વિભાગો વચ્ચે સંકલન સાધવા માટે તેની પાસે કાર્યાલય સંચાલનનું જ્ઞાન આવશ્યક છે। એટલું જ નહીં, રોજબરોજના કાર્યાલય સંચાલનમાં ઊભા થતા પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે ઓફિસ સંચાલનનું જ્ઞાન જરૂરી છે। ત્યારબાદ બીજી બધી લાયકાતો બીજા વિડીયોમાં જઈશું।